माइक्रोसॉफ्ट एक्सेल 2013 सीरीज में अगाउ आपणे फॉर्म्यूलाज एंड फंक्शन मेनुवाइज डीप अंडरस्टेन्डिंग पण जोयुं। आ सीरीज में आपणे एडवांस एमएस एक्सेल 2013 लेवा जई रह्या छीए के जेमां नॉर्मल एक्सेलना फॉर्म्यूलाज एंड फंक्शन्स उपरांत घणा एवा फंक्शन्स छे जे के लार्ज डेटा होय अथवा तो डेटा इंटरप्रिटेशन में तमारो कन्विनियंसी प्रमाणे डेटा एक्सट्रेक्ट कई रीते करवो अथवा तो डेटानो इफेक्टिव यूज कई रीते करवो, तो तेना माटे एक्सेलना अमुक एडवांस फंक्शन्स छे ते आ सीरीज में जोशुं। अने आ वीडियो में अत्यारे आपणे वी लुकअप फॉर्म्यूला वर्टिकल लुकअप कई रीते यूज में लई शकाय एना सिंटेक्स शुं छे ते आपणे आजे जोशुं। હવે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો એ રીતે એક ડેટા લીધો છે, એમાં જુદી જુદી કંપનીઓના નામ આપણે આ એ કોલમમાં લખ્યા છે, ત્યારબાદ એનો કોન્ટેક્ટ નંબર છે, કંપનીઓનું મંથવાઇઝ એટલે ચાર મંથ આપણે અત્યારે એક્ઝામ્પલ પૂરતા લીધા છે, અને એમાં મંથવાઇઝ એનું ટર્નઓવર કેટલું છે, ટર્નઓવર સેલ કેટલું છે એ લેક્સમાં એટલે કે લાખમાં મંથવાઇઝ લીધેલું છે। એબીસી કંપની છે, તેના કોન્ટેક્ટ નંબર છે 21.2 લાખનું તેનું ટર્નઓવર જાન્યુઆરી મંથમાં, ફેબ્રુઆરી મંથમાં 20.2, એવી રીતે માર્ચ એપ્રિલ, અને એવી રીતે ડીઈએફ કંપની છે, એમએનપી કંપની છે, XYZ કંપની છે। હવે આ એક થયો લાર્જ ડેટા, મીન્સ અત્યારે આપણે આ એક્ઝામ્પલ પૂરતો ચાર કંપનીઓનો ડેટા છે ચાર મંથ માટે લીધેલો છે। હવે કોઈ એક કંપની માટે જ્યારે આપણે બધો ડેટા જોતો હોય ત્યારે એનું ફાઇન્ડ આઉટ કરી અને ડેટા મેળવીએ એના કરતાં જ્યારે એક કોમન ફોર્મ્યુલા ડિઝાઇન કરી નાખીએ અને એમાં વી લુકઅપવાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો બધા જ ડેટા તમને સરળતાથી મળી શકે છે। કઈ રીતે જોઈએ, આપણે અહીંયા આપણે કંપનીનું નામ માટેનું આ સોર્સ ડેટાનો એક સેલ અત્યારે અહીંયા રાખીશું। હવે વી લુકઅપ ફોર્મ્યુલા કઈ રીતે કામ કરે, આપણે અહીંયા સોર્સ ડેટાને કન્સિડર કરીશું। અહીંયા કંપનીના નામની આગળના સેલમાં જ્યારે આપણે ઇઝિક્વલ ટુ વી લુકઅપ અને બ્રેકેટ સ્ટાર્ટ લુકઅપ વેલ્યુ શું, તો કે અહીંયા જે નામ કંપનીનું આપણે એન્ટર કરીએ અથવા તો અહીંયા જે ડેટા હશે એ 12માં એ પરથી તમારો ડેટા એક્સટ્રેક કરશે। ડેટા શું એક્સટ્રેક કરશે એટલે કે ટેબલ એરે સિલેક્ટ કરવું પડશે। ટેબલ એરે એટલે આખો તમારે ટેબલ જે આખો તમારો ડેટા છે એને આપણે સિલેક્ટ કરવું પડશે। તો આપણે આખો આ ડેટા સિલેક્ટ કરી લીધો A1 થી G6 સુધીનો, રાઈટ। હવે વર્ટિકલી લુકઅપ કઈ રીતે લાગે, હવે ધારો કે આપણે અહીંયા કોન્ટેક્ટ નંબર બધાના જોઈએ છે, આ જે આપણે વી લુકઅપ ફોર્મ્યુલા જે સેલમાં B12માં જે આપણે એપ્લાય કરીએ છીએ ત્યાં આપણે કોન્ટેક્ટ નંબર આપણે જોઈએ છીએ, કયો કોન્ટેક્ટ નંબર જોશે, તો કે જે અહીંયા સોર્સ સેલમાં આપણે અહીંયા સોર્સ સેલ ગણીએ, કયો A12 જે છે એને સોર્સ સેલ ગણીએ, તો એમાં જે બી કોઈ કંપનીનું આપણે નામ નાખીએ એન્ટર કરીએ તો તરત જ અહીંયા એનો કોન્ટેક્ટ નંબર આવી જવો જોઈએ। તો એ ડેટા ક્યાંથી ઉપાડશે, તો કે આ ટેબલ એરે જે આપણે સિલેક્ટ કર્યું A1 થી G6 આખે આખું આ ટેબલ જે સિલેક્ટ કર્યું છે, ડેટા સિલેક્ટ કર્યો છે। તો હવે વી લુકઅપની ફોર્મ્યુલામાં જે મેઇન એક્સટ્રેક્ટ જે છે, મેઇન જ્યાં ક્રિટિકલ પોઈન્ટ છે એ છે તમારો ડેટા કેટલા નંબરની કોલમમાં છે, વર્ટિકલી એ ડેટા કઈ કોલમમાં એરેન્જ થયેલો છે। હવે આપણે આ એ કોલમ જે છે એને 1 ગણશું અને બી કોલમ છે એને 2 ગણશું, એવી રીતે 3, 4, 5, 6, 7। તો અહીંયા આપણે કોન્ટેક્ટવાળો ડેટા એક્સટ્રેક્ટ કરવો છે તો કોન્ટેક્ટવાળો કે કઈ કોલમ પર છે, તો કે બી એટલે કે બીજા નંબરની કોલમ, તો આપણે અહીંયા 2 લખીશું। ત્યારબાદ હવે રેન્જ લુકઅપમાં ટ્રુ એટલે એપ્રોક્સિમેટ મેચ અથવા તો ફોલ્સ, તો કે એક્ઝેક્ટ મેચ। હવે આપણે જ્યારે પણ લુકઅપ ફોર્મ્યુલા, લુકઅપ એટલે કે આને જોઈ અને મને ડેટા આપો, આ ડેટા જોઈ અને તેને લગતો આ ડેટા એક્સટ્રેક્ટ કરીને આપો, તો આપણે અહીંયા 0 પણ લખી શકીએ છીએ ઘણી વખત, અને ઘણા વખત ફોલ્સ પણ લખી શકાય છે। આપણે અહીંયા ફોલ્સ લખીને જોઈએ શું આવે છે, અત્યારે કંઈ આવશે નહીં બીકોઝ આપણે A12 જે આ A12વાળો જે ડેટા છે અત્યારે કંઈ આપણે લખેલો નથી, તો આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીએ તો જુઓ તમે તો એસ એને આવી જશે। હવે આપણે અહીંયા કયો ડેટા આપણે વિલોપ ફોર્મ્યુલા મારી છે, તો કે કોન્ટેક્ટવાળી, રાઈટ। તો કોન્ટેક્ટવાળા માટે આપણે આ રીતે એબીસી કંપની, ધારો કે હું અહીંયા લખું છું એક્ઝેક્ટ એજ પ્રમાણે, કાન કેપિટલ કે સ્મોલની ભૂલ વિના, જો અહીંયા એબીસી કંપની લિમિટેડ એન્ટર કરું છું એટલે તમે જુઓ છો કે સીધો જ તમારો ડેટા અહીંયા
એપ્લાય થઈ જશે. એપ્લાય તમારો કયો ડેટા મળ્યો તમને, સીધો અહીંયા જે ડેટા. હવે અહીંયા ધારો કે 4545 હોત તો એ 4545 અહીંયા પણ આવી જાત, રાઈટ. હવે આ જ કંપનીનું અથવા તો કોઈ બીજી કંપનીનું, હવે આપણે એવું રાખીએ કે ભાઈ ફેબ્રુઆરી 2021નો મારે ડેટા જોઈએ છે, આ આપણો કોન્ટેક્ટવાળો ડેટા હતો. હવે ફેબ્રુઆરી 2021વાળો ડેટા મારે જોઈએ છે, રાઈટ. એ કઈ રીતે આપને મળશે એ જોઈએ. તો કે ફેબ્રુઆરી 2021 ફરીથી એ જ રીતે ઇઝ ઇક્વલ ટુ વી લુકઅપ, ઇઝ ઇક્વલ ટુ વી લુકઅપ. તમને લાર્જ ફોન્ટમાં તમે જોઈ શકો છો લુકઅપ વેલ્યુ કઈ કઈ વેલ્યુને જોવાની છે, કઈ વેલ્યુનો ડેટા જોઈએ છે. તો કે આ સેલમાં જે બી ડેટા હોય એ બરાબર છે. ત્યારબાદ ટેબલ રે આપણે પાછો સિલેક્ટ કરી લઈએ. હવે જાન્યુઆરીનો ડેટા છે તો અહીંયા તમે જો એમાં શું છે તો કે કંપની નેમ છે, બીમાં શું છે તો કે કોન્ટેક્ટ નંબર છે આટલા, સીમાં શું છે તો કે જાન્યુઆરીનો ડેટા છે તો 1, 2 અને 3. તો અહીંયા નેક્સ્ટમાં 3 તમે અહીંયા ફોલ્સ, હવે આપણે અગાઉની ફોર્મ્યુલામાં ફોલ્સ લખ્યું હતું તો અહીંયા આપણે 0 કરીને જોઈએ તો અહીંયા 0 કરો તમે તો 21.2નો ડેટા એ રીતે મળી શકે છે. હવે આ ફોર્મ્યુલાનો કોમન યુઝ કઈ રીતે થઈ શકે તે તમે જુઓ કે ભાઈ અહીંયા જે આ એબીસી કંપની છે એની જગ્યાએ હું DEF કંપની લખી નાખું. તો આ સીધો 18.5 આવી ગયો, કોન્ટેક્ટ નંબર આવી ગયો. કન્ડિશન એ ખાસ ધ્યાન રાખવી કે કેપિટલ સ્મોલની કોઈ ભૂલ ન હોવી જોઈએ, રાઈટ. MNP CO તો આ રીતે તમારે કંપનીના ડેટા સીધો તમે એક્સટ્રેક્ટ કરી શકો છો. આપણે તમે જુઓ અહીંયા હવે આપણે એક્ઝેક્ટ બધાના ફોર્મેટ સેમ કરી નાખ્યા. હવે XYZ CO - તો બધાના જે પણ ડેટા XYZ છે તો એનો કોન્ટેક્ટ નંબર આ છે તો એ સીધો એક્સટ્રેક્ટ થઈ ગયો. લાર્જેસ્ટ ડેટામાંથી તમારે જ્યારે કોઈ એક અથવા તો એ ડેટાનો કોઈક ભાગ તમારે એક્સટ્રેક્ટ કરવો હોય તો એ તમારે અહીંયા ઉપયોગી થઈ શકે છે. આ થઈ વી લુકઅપ ફોર્મ્યુલા, વર્ટિકલ લુકઅપ લાગે છે, રાઈટ. તો ફ્રેન્ડ્સ આ હતી વી લુકઅપ ફોર્મ્યુલા. એડવાન્સ એક્સેલના અમુક ફંક્શન ફોર્મ્યુલાઝ આપણે આ જ રીતે આ સિરીઝમાં અન્ડરસ્ટેન્ડિંગનું મેળવીશું. યુટ્યુબ ઉપર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન મેળવો. શેર કરો, કમેન્ટ કરો. Thank you very much.